અમદાવાદમાં વેક્સિનેશનને લઈને મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો શહેરના 255 જેટલા સ્લમ અને ગરીબ વિસ્તારમાં વેક્સિનેશન મહાકેમ્પનું આયોજન કરાયું હતું. તો એમસી દ્વારા મંગળવારના દિવસે માત્ર ગરીબ અને મજૂર કામ કરતા લોકો માટે રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું. શહેરના પશ્ચિમ ઝોનમાં 20થી વધુ સ્થળો પર સ્લમ વિસ્તારોમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. શહેરના સૌથી મોટા સ્લમ વિસ્તારમાં એવા રામાપીરના ટેકરામાં મ્યુનિસિપલ શાળામાં રસીકરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો અને સવારે 9થી બપોરે 2 સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ગરીબ મજૂર વર્ગના લોકો વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તો શહેરના 255 કેમ્પોમાં 100 જેટલા સરેરાશ ડોઝ આપવામાં આવ્યા હતા. મોટા ભાગના સેન્ટરો પર વેક્સિન લેવા માટે લોકો આગળ આવી રહ્યા છે અને વેક્સિન લઈ રહ્યા છે. તો ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરમાં 18થી વધુ વયના અને 80% લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેટલા જે ગરીબ વસ્તી છે જે પ્રમાણે સરકારે આયોજન કર્યું છે કોર્પોરેશન દ્વારા તેને લઈને લોકોમાં જાગૃતતા વધી છે વેક્સિન લેવાને લઈને જે આયોજન વિશે શું કહેશો? તમે પણ વેક્સિન લેવા આવ્યા છો, પરિવારમાં આવે લોકોમાં જાગૃતતા વધી છે જે ગરીબ વસ્તીઓમાં? જે લોકો નથી સમજતા એમના માટે સ્પેશિયલ આજે મહાઅભિયાન રાખેલું છે. તમારા આશા બહેનો ઘેર ઘેર ફરી અને એ લોકોની માહિતગાર કરીને વેક્સિન સેન્ટર ઉપર લાવીને અત્યાર સુધીનું લગભગ COVID-19 રસી નિયમોનું પાલન કરી અને લગભગ 75 જેટલું વેક્સિન અત્યારે હાલ થઈ રહ્યું છે. સરકારે જે આયોજન કર્યું છે અહીંયા કેમ્પ રાખ્યો છે તે બાબતે શું કહેવું છે? ખાસ તો જે મજૂર વર્ગના લોકો જે ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો માટે આ કેમ્પનું આયોજન કર્યું છે તે કેવું કામ તમને કેવું લાગે છે?